નમસ્કાર, જયરેશ્રીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે સરપંચની ઢીલી નીતિ અને તંત્રની ગંભીર બેદરકારીથી ગામ લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ અબોલ પશુઓ પણ પાણી ન મળતા મોતને ભેટી રહ્યા છે. એક બાજુ તો તંત્ર વિકાસ અને લોકોને અપાતી સુવિધાની મોટી મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ રામપુરા ગામમાં કૂવામાં પડેલી મોટર બદલાવવા માટે કોઈપણ અધિકારીઓ હજુ સુધી નથી તો લીધી તકલીફ કે નથી તો કરી ગામની મુલાકાત. આજે પણ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવ્યું છે, એ પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે. ગરમી સામે રક્ષણ મેળવવા માટે પહેલાં જ પાણીની જરૂર પડતી હોય છે. લોકો પાણી દ્વારા ગરમીથી હાશકારો મેળવતા હોય છે, તો કેટલીક જગ્યાએ તો ગરમીથી બચવા માટે તો દૂરની વાત છે, પરંતુ લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની, કે જ્યાં આજથી દોઢ માસ અગાઉ ગામની કૂવાની મોટર ભરી ગઈ હતી. ગામ લોકોએ સરપંચને આ બાબતે વારંવાર રજૂઆત કરી, છતાં પણ ગામ લોકોની રજૂઆત આજ દિવસ સુધી કોઈએ સાંભળી નથી અને ગામ કૂવાની મોટર રિપેર કરવા માટે કોઈ આવ્યું નથી, ત્યારે આજે આ ગામના લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને દૂર દૂર ખેતરોમાં જઈ પીવાનું પાણી લાવી રહ્યા છે. ગામના વડે સરપંચ હોય છે, સરપંચ ટેન્કર 10 દિવસ તો ટેન્કર આવે, તલાટી સાહેબ તરફથી ટેન્કર આવે છે. ફરજ તો બાકી સરપંચ ની હોય, છતાં પણ તલાટી સાહેબ જ એ ફરજ આવે. અમારા રામપુરા ગામમાં આજે 1.5 વર્ષથી પાણી આપવાની ટેન્કર, જ્યારે અમે તલાટીની અરજી કરી ત્યારે 2-3 દિવસથી ટેન્કર આવે એટલે રાજીને કલાક ભરીને બેસી દીધી. ના આવે ત્યારે અમે કૂવામાંથી પાણી લાવીએ છીએ. પાણી ને મને સમસ્યા આ ગામમાં તો લોકો આમ તેમ ભટકી પીવાનું પાણી લાવી રહ્યા છે અને ગામમાં જ્યારે પાણીનું ટેન્કર આવે ત્યારે લોકોની ખૂબ જ ભીડ ઉમટે છે અને લોકો પાણી માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. લોકો તો ગમે તેમ કરી તેમની પાણીની સુવિધા પૂરી કરતા હોય છે, પરંતુ અબોલ પશુઓનું શું. આ ગામમાં પાણી ન મળતા કેટલાક અબોલ પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે, ત્યારે ગામ લોકો પોકારીને કહી રહ્યા છે કે એસીમાં બેઠેલા અધિકારીઓ લોકો માટે નહીં તો અબોલ પશુઓ માટે તો પાણીની વ્યવસ્થા કરો. ગામ લોકો દ્વારા તલાટીને પાણી બાબતે રજૂઆત કરતા તલાટી દ્વારા ગામને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને એ પણ 2 દિવસમાં ફક્ત 1 જ પાણીનું ટેન્કર આપવામાં આવે છે અને આ ગામમાં લોકોને પૂરતું પાણી મળતું નથી. જ્યારે પણ ટેન્કર આવે ત્યારે લોકો પાણી માટે પડાપડી કરે છે અને લોકો પોતાના વાસણો લઈ પાણી માટે લાઇનમાં ઊભા રહે છે. કેટલાક લોકોને પાણી મળે છે તો કેટલાક લોકોને પાણી નથી મળતું. આવી જ રીતે લોકો ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્ય જ બતાવી રહ્યા છે કે લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર આ બાબતે જાગે અને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ગામ લોકો માંગ ઉઠવા પામી છે. આજે રામપુરા છોટા ગામની બોરની મોટર બદલ્યા અને 1.5 મહિનો વીતી ગયો છે. સરપંચને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, આજ ખોલો કાલ ખોલો એમ કરતાં ગાયો પશુઓ ઢોરો આ ગામની રૂવાળીઓ સ્ત્રી પુરુષો 2-2 કિલોમીટર ગામને દૂરથી પાણી લાવે, પોતાના બાળકોને નવરાવવા, ઢોરોને પાવા, મોટી અમને તકલીફીઓ વેઠવી. સરપંચની ઢીલી નીતિ અને સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારીથી આજે રામપુરા છોટા ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કલેક્ટર સાહેબ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે અને ગામ કૂવામાં મોટર નંખાવી ગામ લોકોને પાણી અપાવી અને પાણી માટે મોતને પેટતા અબૂલ પશુઓને બચાવે. સુરેશ ગર્જર, ZX TV, બનાસકાંઠા.